गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 1 માં છેલ્લે એટલે કે આની પહેલાના લેક્ચર માં પહેલા આપણે ઉત્તર ભારતના રાજ્ય બરાબર એની રાજ વ્યવસ્થા કેવી હતી બધા વિશે, ત્યારબાદ આપણે દક્ષિણ ભારતના રાજ્યો બરાબર કેમાં કયા કયા વંશના શાસકો હતા અને એમાં કોણ કોણ મહાન મહાન હતું એટલે કે સારા અને શક્તિશાળી શાસકો આપણે એટલે કે રાજાઓ કહી શકીએ। ત્યારબાદ આપણે જોઈએ છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને એના બાદ જોયું તો આપણે એનો વેપાર અને વાણિજ્ય એટલે કે અલગ અલગ વિભાગ રાખવામાં આવતા એના ઉપર એક મંત્રી હોય બરાબર એ બધાની દેખરેખ રાખે, પછી જકાત વસૂલવાનું માલ સામાન્ય આયાત નિકાસ કરતા એવું બધા વિશે આપણે વાત કરતા હતા। હવે ત્યારબાદ આપણે એક ટોપિક બાકી છે પેજ નંબર 5 ઉપર કે ભારત પર વિદેશી આક્રમણ, શું भारत पर विदेशी आक्रमण मींस के युद्ध नतु थयु, शु युद्ध थयु नतु। जो 8वीं सदी थी 12वीं सदी दरमियान भारत में मुस्लिम आक्रमण थया, शु थयु मुस्लिमों ए खाली आक्रमण कर्यु तो। 8वीं सदी में अरब राज्य सत्ता नो विस्तार, 8वीं सदी में अरब नो विस्तार वधारवा माटे मोहम्मद इब्न कासिम ने भारत ना उत्तर पश्चिम भाग पर आक्रमण कर्यु। भारत नो धारो के फॉर एग्जांपल હવે આ ભાગનો પૂર્વ લાપુર્વ આ ઉત્તર દક્ષિણ આ આવશે પશ્ચિમ બરાબર, તો શું લખ્યું ઉત્તર પશ્ચિમ તો આ ભાગ ઉપર અરબો અહીંથી આક્રમણ કર્યા, ક્યાં અહીંયાથી બરાબર છે। વાયવ્ય ખૂણામાંથી સગુપ્ત તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, વાયવ્ય દિશા કહેવાય આને, કહે અગ્નિ એટલે અગ્નિ નૈઋત્ય, જો લખી દો તો ખ્યાલ આવશે આ અગ્નિ દિશા કહી શકાય આ બે વચ્ચે અને નૈઋત્ય કહી શકાય આપણે તમારે આવે ને આને કહેવાય વાયવ્ય યાને ઈશાન બરાબર, આ જે દિશાઓ આપણે એને કહીએ છીએ અગ્નિ નૈઋત્ય વાયવ્ય ને ઈશાન, એટલે કે ઉત્તર પશ્ચિમમાંથી જ આક્રમણ કર્યું, વાયવ્ય દિશા કે તો પણ કયું ઉત્તર પશ્ચિમ આવે, પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજસત્તા સ્થાપી ન શકે, આ બધે આક્રમણ તો કર્યું બરાબર પશુ થયું બધાનો પરાજય, તો એટલે કે ભારતમાં એની પોતાની કોઈ રાજ્ય વિસ્તાર સીમા ન કોઈ શરૂઆત ન થઈ, કોઈ રાજ્ય પોતાનું સ્થાપી શકા નહોતા। એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી ઈસવીસન 1026 જ્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ભીમદેવ સોલંકીનું, સોલંકી વંશના રાજાઓ શાસન કરતા હતા, સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ એટલે કે ભારત પાસે વધારે પ્રમાણમાં પૈસા જોઈ અને ચડાયો કરી એટલે કે પૈસા લૂંટવાના ઈરાદાથી જ એને આક્રમણ કર્યું હતું। મોહમ્મદ ગઝનીનું ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ એટલે કે ભારત પાસે ઘણા બધા રાજાઓ પાસે બહુ મોટા પ્રમાણમાં ધન એટલે કે સંપત્તિઓ હતી, એ જોઈને જ આ મોહમ્મદ ગઝનીએ શું કર્યું હતું 1000 થી 1026 એટલે કે આ 26 વર્ષના સમયગાળામાં આક્રમણો કર્યા, તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો, એક વાર કરે પાછો ખડીક બેન થઈ જાય પાછો કરે પાછો બેન થઈ પાછો કરે એટલે આવી રીતે એ શું છે બનતો ગયો વધારે ને વધારે તાકાતવર એટલે કે શક્તિશાળી બનતો ગયો। તે સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શકે એટલે કે ભારતના શાસકો શું બધા રાજા એક ન થયા એટલે કે ભેગા ન થયા બરાબર પોતાની રીતે યુદ્ધો લડતા રહ્યા, પરિણામે 1025 માં તેણે સોમનાથ પર અંડરલાઈન કરો કોણે મોહમ્મદ ગઝનીએ, મોહમ્મદ ગઝની
ઈસવીસન 1025 માં સોમનાથ નું દૂત હતું, બરાબર? 1025 માં ચડાઈ કરી, અંડરલાઈન કરી દેવાનું છે, પરિણામે ઈસવીસન 1025 માં તેણે સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી લીધી. સોમનાથ મંદિર પાસે હતું એ બધું આ મોહમ્મદ ગઝની લૂંટ, સર મંદિરનું થોડું લૂંટાય, એને એવું કાંઈ આવે નહીં. એને શેનાથી મતલબ હોય? સંપત્તિથી મતલબ હોય છે. એને બધું 1025 માં ઘણું બધું લૂંટી લીધું. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે મોહમ્મદ ગઝની જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે બાદ 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. પુનઃ તે જ એટલે કે આ વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાંથી જ આક્રમણ થયું. ત્યારબાદ આ મોહમ્મદ ગઝનીના સમયગાળા બાદ 150 વર્ષ પછી અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. હવે 150 વર્ષ થઈ ગયા હોય છેલ્લે યુદ્ધ જોયું હોય તો પછી બધાને એવું જ લાગે ને હવે તો કંઈ થવાનું નથી એટલે બધા ભૂલી ગયા હતા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈ ચાલુ હતી. મોહમ્મદ ગઝની તો મરી ગયો પણ ગઝનીમાંય સત્તા મેળવવા હતા એમાંય તે બધા લોકો શું કરતા હતા, લડાઈ કરતા હતા. આ સમયે સત્તા સ્થિર થઈ હતી નહીં ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. ત્યારે શું કર્યું કે એમાં કોઈ સત્તા એટલે કે કોઈ રાજા મહારાજા હતો નહીં, એટલે જો ત્યારે બધું કરીને કોઈ ધ્યેય ઉપર આક્રમણ કરીને એનો વિસ્તાર લઈ લીધો હોય બરાબર તો કોઈ ટેન્શન હતું નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શહાબુદ્દીન ઘોરી આક્રમણ કર્યું. કોણે? શહાબુદ્દીન ઘોરી. આપણે તરાઈનું યુદ્ધ જોયું હતું બરાબર છે, એમાં શહાબુદ્દીન ઘોરી આવ્યો હતો બરાબર ને. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. શું કરવું પડ્યું? હાર સહન કરવી પડી, એટલે કે શરૂઆતમાં યુદ્ધ હારી ગયો. છેવટે એટલે કે છેલ્લે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી દીધી. તરાઈનું બીજું વિશ્વ યુદ્ધ ક્યારે? એણે કોની? પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી ને દિલ્હીમાં ક્યાં પોતાનું શાસન એટલે કે ઘોરી વંશનું શાસન અમલમાં આવ્યું. કોનું? ઘોરી વંશનું. કોનું? ઘોરી વંશનું. હવે આ ચેપ્ટર નંબર 1 એટલે કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, આ ચેપ્ટર આપણે અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. એટલે હવે તમારે શું કરવાનું છે? તમારે પર્યાય એકવાર વાંચી જવાનું છે આખું ચેપ્ટર, એટલે કે રિવિઝન કરવાનું છે, અન્ડરલાઈન કરાય બધું બરાબર. અને સ્વાધ્યાય પોથીમાં, શેમાં? સ્વાધ્યાય પોથીમાં તમારે શું કરવાનું છે? આખી સ્વાધ્યાય પોથીમાં જે પહેલું ચેપ્ટર છે એ પૂરું કરી દેવાનું છે. હવે પછી જ્યારે આપણો ઓનલાઈન લેક્ચર આવશે બરાબર, શું ઓનલાઈન લેક્ચર આવશે ત્યારે એમાં જે પ્રશ્નો તમને નથી આવડતા અથવા તો નથી સમજાતા એ પ્રશ્ન હું તમને શું કરીશ? લખાવી દઈશ. આપણે જેમ કે ગયા વખતે લખાવ્યું હતું બરાબર, કોકને અમુક જ બાકી હતા, જો કે મોસ્ટ ઓફ તો આપણે લખાવી જ દીધા હતા, બે સવાલ જે તમને નહોતા આવ્યા બરાબર. છતાંય જો તમારે બાકી રિઝલ્ટ ન આવડે તો આપણે લખાવી દઈશું બરાબર. હવે પછી આપણે નવા ચેપ્ટર વિશે વાત કરીશું.